કેમ છો બાળ મિત્રો, મજામાં ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, તૈયાર થઈ જાઓ, આજે પણ આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળવાના છીએ. આજે આપણી વચ્ચે સ્નોમેન આવ્યા છે, તેઓ આપણને એક સરસ મજાની બાળ વાર્તા સંભળાવવાના છે. ચાલો બાળ મિત્રો, સ્નોમેન ને પૂછી લઈએ, તેઓ બાળ વાર્તા સંભળાવવા માટે તૈયાર છે કે નહીં? હા હા, કેમ નહીં, હું તો હંમેશા બાળ વાર્તા સંભળાવવા માટે તૈયાર જ હોઉં છું ને. તો આજે તમે આપણા આ બાળ મિત્રોને કઈ બાળ વાર્તા સંભળાવવાના છો? આજે હું આપણા આ બાળ મિત્રોને જે બાળ વાર્તા સંભળાવવાનો છું, તે બાળ વાર્તાનું નામ છે જેવી વાત તેવી રીત. તો ચાલો બાળ મિત્રો, થઈ જાઓ તૈયાર સ્નોમેન પાસેથી આજની આ બાળ વાર્તા સાંભળવા માટે. તો બાળ મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો આજની આ બાળ વાર્તા. નર સરોવર વરછે નરો, બુદ્ધિ નર્યુત હોય, નહીં તો નર સરોવર કને કદી ન આવે કોઈ. એક દિવસે બાદશાહની માતા મરણ પામી અને તે જ વખતે હુરમે એક કુંવરને જન્મ આપ્યો. આ બંને ખબર શહેરમાં પ્રસરી જવાથી શહેરીઓ મહા ગૂંચવણમાં પડી ગયા. રાજમાતાનો શોક પ્રદર્શિત કરવો કે કુંવરના જન્મનો હર્ષ પ્રદર્શિત કરવો? શોક અને હર્ષને કેમ બને? એ બેનો સાથે શી રીતે મુકાબલો થાય? આનો નિર્ણય પ્રજાજનોએ નહીં કરી શકવાથી વિચારમાં પડી ગયા. અંતે તેઓ એકમત થઈ બિરબલની પાસે જઈ સર્વ વાત વિદિત કીધી. ગૂંચવણમાં ગૂંચવાયેલા પ્રજાજનોની આવી સ્થિતિ જોઈ બિરબલે કહ્યું કે ભાઈઓ, તમે બધાઓ સાથે મળી દરબારમાં જાઓ અને જે વખતે બાદશાહની નજર તમારી ઉપર પડે કે તરત તમે બધાઓ ઉગાડા માથા કરી ઊભા રહેજો. જો આ બનાવ જોઈ બાદશાહ હસે તો તમે પણ હસજો, અને ન હસતા રડે તો તમે પણ રડજો. આ પ્રમાણે બિરબલની યુક્તિ સાંભળી તેઓ સૌ દરબારમાં ગયા. આ બધા પ્રજાજનોનો વિચિત્ર દેખાવ જોઈ બાદશાહને હસવું આવ્યું. તે જોતા જ પ્રજાજનો હસી પડી આનંદ દર્શાવ્યો. આ યુક્તિ સંબંધી ખબર મેળવતા જણાયો કે આ ખૂબી તો બિરબલની છે, તેથી બાદશાહ ઘણા ખુશ થયા. તો બાળ મિત્રો, કેવી લાગી આજની બાળ વાર્તા? તમને સૌને મજા આવી ગઈ ને? તો બાળ મિત્રો, આપણે આજે આપણા આ સ્નોમેનનો ખૂબ ખૂબ આભાર માનીએ, જેમણે આજે આપણને ખૂબ સરસ મજાની બાળ વાર્તા સંભળાવી. તો બાળ મિત્રો, આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને બંનેને રજા આપશો. આવજો.